સલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો જનાબ કુદબુદ્દીન મૌલ્લીમ બોયસ પ્રાઇમરી શાળામાં આપનું સ્વાગત છે આજે ધોરણ સાત ગણિતમાં પ્રકરણ આઠ રાશિઓની તુલનામાં આપણે સ્વાધ્યય આઠ પોઈન્ટ પ્રશ્ન નંબર નવનો અભ્યાસ કરવા જઈ રહ્યા હતા પણ એના પહેલાં હું તમને થોડીક થિયરી વિશે બતાવવા માગું છું મેં અહીંયા એ થિયરી મૂકી છે આપણે મુદ્દલ મુદ્દત વ્યાજ સાદુ વ્યાજ અને વ્યાજ મુદ્દલ વિશે જાણીશું આ શું છે એના પછી આપણે પ્રશ્ન નંબર નવનો અભ્યાસ કરીશું શોધે આઠ પોઈન્ટ ત્રણના તો ચાલો આપણે જાણીએ કે પ્રશ્ન નંબર નવમાં જાણતા પહેલાં એટલે દાખલા કરતાં પહેલાં કઈ વસ્તુ જાણવી જરૂરી છે અહીંયા મેં લીધું છે મુદ્દલ રકમ બરાબર તો મુદ્દલ શું છે અહીંયા મેં લખ્યું છે કે જરૂરિયાત અનુસાર જે રકમ વ્યાજે મૂકવામાં કે લેવામાં આવે તે રકમને મુદ્દલ કહે છે વિદ્યાર્થી મિત્રો બેંકમાં જાઉં છો બરાબર તો તમે પૈસા મૂકો છો ત્યાં તો તમે જે પૈસા મૂકો છો એ જેટલી રકમ છે એ તમારી મુદ્દલ રકમ છે ત્યાં જેટલા પૈસા તમારા જમા થાય છે એ મુદ્દલ રકમ છે અને તમે કોઈ શાખાને કે કોઈ સંસ્થાને કોઈ પેઢીને આ પૈસા આપો છો તો તમે એ મુદ્દળ રકમ આપી છે તો એને આપણે શું કહીશું મારી મુદ્દલ રકમ બરાબર ટોટલ રકમ તમારી તો જરૂરિયાત અનુસાર જે રકમ વ્યાજે મૂકવામાં કે લેવામાં આવે હવે આ રકમને તમે વ્યાજે મૂકો કે વ્યાજથી ઉપાડો બરાબર તો આ રકમને શું કહેવામાં આવે છે મુદ્દલ રકમ જે રકમ ઉપર તમે વ્યાજ લઉં છો એ મુદ્દલ રકમ છે બરાબર હવે આપણે જાણીએ મુદ્દત મુદ્દત એટલે કે સમય અહીંયા શું છે મુદ્દત એટલે કે સમય ટાઈમ જેટલા સમયગાળા માટે રકમ એટલે કે મુદ્દલ રકમ તમારી વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે સમયગાળાને મુદ્દત કહે છે વિદ્યાર્થી મિત્રો તમે જેટલા સમયગાળા માટે રકમને વ્યાજે મૂકો છો આ રકમ જ્યારે તમે વ્યાજે મૂકો છો એ રકમ કેટલા સમયગાળા માટે મૂકો છો આને શું કહેવાય છે મુદ્દત એટલે કે ટાઈમ કહે છે આ મુદ્દત વર્ષ હોય કે મહિનાની હોય કે દિવસોમાં હોઈ શકે છે મેં અહીંયા લખ્યું છે કે આ મુદ્દત વર્ષની હોઈ શકે મહિનાની હોઈ શકે કે દિવસો માટે હોઈ શકે એટલા દિવસ માટે એટલા વર્ષ માટે એટલા મહિના માટે તમે આ મુદ્દત એટલે આ રકમ અમુક સમય માટે મૂકો છો તો વિદ્યાર્થીઓ બે વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ કે મુદ્દલ એટલે કે આપણી મેન રકમ મુદ્દત એટલે કે સમય જેટલા સમય માટે આપણે મૂકીએ છીએ એટલી સમય હવે આપણે જાણીએ કે વ્યાજ શું છે તો મેં અહીંયા લખ્યું છે મુદ્દતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી મુદ્દતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને મળતી વધારાની રકમને વ્યાજ કહે છે તમારી મુદ્દત પૂરી થઈ ગઈ બરાબર તો તમારી જે મુદ્દલ રકમ છે બરાબર તમારી જે મેન રકમ છે અને ઉપર જે વધારાની તમને રકમ મળે છે તમે વ્યાજ પર પૈસા મૂકો છો તો જે વ્યાજના પૈસા તમને વધારાના મળે છે બરાબર એ બંને પ્લસ કરીને તમે જે વ્યાજ મળે છે જે રકમ ઉપર વ્યાજ મળે છે એ બંને તમે લઈ લઉં છો બરાબર તો વધારાની રકમને આપણે શું કહીશું વ્યાજ કહીશું મુદ્દલ રકમ શા શા માટે મૂકવામાં આવે છે વ્યાજ લેવા માટે જ મૂકવામાં આવે છે તો વિદ્યાર્થીઓ ક્લિયર થઈ ગયું કે મુદ્દતને અંતે તમારી મુદ્દત પૂરી થયા પછી મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને આપણે શું કહીશું વ્યાજ કહીશું ચાલો આપણે નીચે જાણીએ કે વ્યાજનો દર શું છે બરાબર મેં અહીંયા લીધું છે વ્યાજનો દર રૂપિયા સોના એક વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે બરાબર

કેટલા દિવસ માટે ત્રણસો પાસઠ દિવસ દિવસ માટે આપણે સો રૂપિયાને વ્યાજના દર સુધી મૂક્યા છે તો મેં અહીંયા નીચે લખ્યું છે કે વ્યાજનો દર ટકામાં દર્શાવાય છે તો મેં અહીંયા દાખલા તરીકે લખ્યું છે પંદર હજાર રૂપિયાનું દસ ટકા લેખે બાર માસનું વ્યાજ પંદર હજાર રૂપિયાને દસ ટકા લેખે વ્યાજનો દર કેટલો છે ટકામાં દસ ટકા લેટલે કેટલા માસનું વ્યાજ છે બાર માસનું વ્યાજ આપણે પૈસા મૂકી દીધા છે સમજ પડીને આ દાખલા તરીકે જે મેં લખ્યું છે પંદર હજાર રૂપિયાને આપણે દસ ટકા લેખે બાર માસ માટે આપણે મૂકી દીધા છે તો આજ શું થયું વ્યાજનો દર કહેવાય તમે કેટલા દરે પૈસા મૂક્યા છે તો ઉદાહરણ આપ્યા છે ચારે તમે સમજી લેજો ચાલો આપણે આગળ જાણીએ અહીંયા છે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ મુદ્દલ શું છે તો વાંચીએ મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કે રાસ કહે છે મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરવાનો છે તમારી જે મુદ્દલ રકમ છે અને વ્યાજનો સરવાળો કરીને શું મળશે આપણે વ્યાજ મુદ્દલ કે આપણી રાસ આપણને મળશે વ્યાજ મુદ્દલનું બીજું નામ શું છે રાસ દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે બે હજાર વત્તા બસો પચાસ એટલે બે હજાર બસો પચાસ આ શું છે તો મેં અહીંયા લખ્યું છે કે મુદ્દલ કેટલી છે આપણી બે હજાર રૂપિયા બરાબર બસો પચાસ કે રૂપિયા આપણો વ્યાજ છે ઉપરના એક્ઝામ્પલની અંદર અને વ્યાજ મુદ્દલ આપણી કેટલી થઈ છે બે હજાર પચાસ રૂપિયા બરાબર સમજ ફોડી વિદ્યાર્થીઓ બે હજાર વધતા બસો પચાસ એટલે બે હજાર બસો પચાસ બે હજાર રૂપિયા આપણી મેન મુદ્દલ રકમ હતી બસો પચાસ રૂપિયા વ્યાજ આપણને મળ્યું છે અને વ્યાજ મુદ્દલ બંને મળીને કેટલા રૂપિયા મળ્યા છે આપણને બે હજાર બસો પચાસ રૂપિયા તો વ્યાજ મુદ્દલ તમને ખબર પડી ગઈ મેન રકમ અને આપણું વ્યાજ ચાલો આપણે નીચે સાદુ વ્યાજ સાદુ વ્યાજ વિશે થોડુંક સૂત્ર જાણીએ સૂત્ર કઈ રીતે સાધુ વ્યાજનું બનાવવામાં આવે છે અને લખવામાં આવે છે અહીંયા મેં લખ્યું છે દાખલા તરીકે પચીસ હજાર રૂપિયાનું દસ ટકા લે કે બાર માસનું વ્યાજ બરાબર તો અહીંયા મુદ્દલ રકમ કઈ છે પચીસ હજાર રૂપિયા મેન મુદ્દલ રકમ છે સમજ પડે છે વિદ્યાર્થીઓ આજે ઉદાહરણમાં મેં જે પચીસ હજાર રૂપિયા લીધા છે એ મુદ્દલ રકમ છે વ્યાજનો દર કેટલો દસ ટકા એટલે એને આપણે શું કહીશું આર મુદ્દલ રકમને પી વડે દર્શાવીશું કેપિટલમાં પી લખીશું એને પી લખીશું એટલે આપણે સમજી જઈએ કે મુદ્દલ રકમ લખી છે વ્યાજનો દર આર આર એટલે શું છે વ્યાજનો દર છે માત્ર આર લખતા આપણને ખબર પડી જાય કે અહીંયા વ્યાજનો દર લખવાનો છે એ કેટલો દસ ટકા અને મુદ્દત એટલે કે સમય સમય કેટલા છે ટી લખીશું તો આપણો સૂત્ર નીચે બનશે અહીંયા મેં સૂત્ર નીચે બતાવ્યું છે સાધુ વ્યાજ બરાબર પીઆર ટી ગુણ્યા આર ગુણ્યા ટી ના છેદમાં સો આ યાદ રાખી લેજો અને મોડે કરી લેજો બરાબર સાધુ વ્યાજનું સૂત્ર શું છે સાધુ વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં સો તો પી એટલે કે આપણે જે પચીસ હજાર છે બરાબર એટલે વ્યાજનો દર કેટલું દસ ટકા અને ટી એટલે બાર માસ એટલે પચીસ હજાર ગુણ્યા દસ ગુણ્યા બાર આમ કરીને નીચે છેદમાં આપણે સો મૂકી દઈશું નીચે નીચે અહીંયા લખ્યું પણ છે પી બરાબર મુદ્દત આર બરાબર વ્યાજનો દર અને ટી બરાબર મુદ્દત એ વર્ષોમાં પણ હોઈ શકે છે દિવસોમાં પણ હોઈ શકે છે બરાબર અને માસમાં પણ હોઈ શકે છે વિદ્યાર્થીઓ તમને આટલું સમજ પડી ગઈ હશે તો આ સૂત્રો અને આ થિયરી તમારી ગણિતની નોટમાં સુંદર અક્ષરે લખી નાખજો આના પછીના વિડીયોમાં આપણે મળીશું પ્રશ્ન નંબર નવનો અભ્યાસ કરવા માટે શોધાય આઠ પોઈન્ટ ત્રણનો ઇન્શાલ્લા એના પછીના વિડીયોમાં મળીએ અલ્લાહ હાફીઝ થેન્ક યુ